ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નવનિયુક્ત નિમણૂક સાંસદ સી.આર.પાટિલ નિમણૂક થતા સમગ્ર ગુજરાતમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે અને 5 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા શુભેચ્છા મુલાકાત માટે આવવાના હોવાથી સાબરકાંઠા જ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તથા સાબરકાંઠા જિલ્લા પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજવામાં આવી હતી જેમાં હિંમતનગરના ડોક્ટરો વેપારીઓ અને સંગઠનના કાર્યકરો મિટિંગમાં હાજર રહ્યા હતા દરેક કાર્યકર સીઆર પાટીલને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને વધુ પડતી ભીડ ભેગી ન થાય તેમજ સામાજિક અંતરનું ધ્યાન રાખવામાં આવશે તેમજ દરેક કાર્યકરે માસ્ક પણ ફરજિયાત પહેરવું પડશે પૂર્વ તૈયારીના ભાગરૂપે મિટિંગમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ સભ્ય દીપસિંહ રાઠોડ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા વધુમાં જિલ્લા પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સીઆર પાટીલનું ગુજરાતમાં ક્યાંય સ્વાગત નહીં કરવામાં આવ્યું હોય તેવું સ્વાગત સાબરકાંઠા જિલ્લામાં કરવામાં આવશે ભારતના લોકતંત્રના ઇતિહાસમાં સૌથી વધારે લીડથી જીતીને સાંસદ બનેલા અને ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત સાંસદ આદરણીય સીઆર પાટીલ સાહેબ અધ્યક્ષ બન્યા પછી પ્રથમ વખત આ જિલ્લામાં આવી રહ્યા છે એમનું અતિભવ્ય સ્વાગત થાય જિલ્લાના કાર્યકર્તાઓને એમના માર્ગદર્શનમાંથી પ્રેરણા મળે દરેક કાર્યકર્તા એમને મળીને શુભકામના આપી શકે એના માટેના કાર્યક્રમની આ પૂર્વ તૈયારી રૂપે ભેગા થયા હતા જિલ્લાના તમામ મુખ્ય કાર્યકર્તાઓ હાજર રહીને ઉત્સાહભેર આ મિટિંગમાં ભાગ લીધો છે અને મને વિશ્વાસ છે આખા ગુજરાતની અંદર ક્યાંય પણ નહીં થયું હોય એવું ભવ્ય સ્વાગત આ જિલ્લાની અંદર થવાનું છે સોશિયલ ડિસ્ટન્સિંગ જે વિષય તો આપ સૌના ધ્યાનમાં જ છે જ્યાં જ્યાં કાર્યક્રમ હોય ત્યાં દો ગજ કી દૂરી તમામ કાર્યકર્તાઓ વિથ માસ્ક આવશે અને જ્યાં જ્યાં પણ જે જરૂરી છે એ પગલાં લેવામાં આવશે પણ જ્યારે કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત કાર્યકર અધ્યક્ષને મળવા આવતા હોય ત્યારે નાની મોટી જે મુશ્કેલી ઊભી થાય છે એ પણ ન થાય એની પણ અમે તકેદારી રાખીને કાર્યક્રમને સારી રીતે કરવાનો પ્રયાસ કરીશું